ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે અને ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે એવી તસવીરો પણ સામે આવી છે કે જે ભયાનક છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતની તો વાત જ ન પૂછો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ધોલિકામાં 130 mm, પાટણ વેરાવળમાં 122 mm, વંથલીમાં 114 mm, માણાવદરમાં 110 mm, માળિયામાં 101 mm, ભાભરમાં 99 mm અને તલાલામાં 89 mm સહિત રાજ્યના અનેક તાલુકામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી હતી એ સાચી પડી છે. અમરેલીમાં વરસાદ કહેર બનીને વરસ્યો છે. એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં રસ્તા પર નદી જેવા દ્રશ્ય દેખાય છે. એક કાર ફસાઈ ગઈ છે અને માંડ માંડ લોકોની મદદથી અને આસપાસના લોકો બધા મહેનત કરી અને કારમાં બેઠેલા લોકોને બચાવવાનો અને કારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો એ દ્રશ્ય પર નજર કરીએ. ગઈકાલે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભાભર પછી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ત્યાં પણ એવું કહેવાય હોય કે બનાસકાંઠા અને કચ્છમાં ઓછો વરસાદ વરસશે એવા જિલ્લાઓમાં પણ આજે વરસાદનો બીજો રાઉન્ડ છે, એમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યાંથી પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે કે ત્યાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. ખેડૂતો ખુશ છે કારણ કે વાવણી લાયક વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના દ્રશ્યો પર પણ નજર કરીએ. હવે વાત અમદાવાદની પણ કરી રહીએ. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારો થઈ રહ્યો હતો અને ગરમીના કારણે લોકો હેરાન થઈ રહ્યા હતા. કાલે બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરના 2 વાગ્યાથી આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને પછી સાંજ સુધીમાં ઘણી બધી જગ્યાએ સારો એવો ધોધમાર વરસાદ પડ્યો. એસજી હાઈવે, મકરબા, પ્રહલાદનગર, સરખેજ, શિવરંજની સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ફરી એકવાર જૂનાગઢની હાલત કફોડી બની છે અને ચિંતા જૂનાગઢવાસીઓ માટે છે કારણ કે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ગાડી, એમ્બ્યુલન્સ સહિતના વાહનો રસ્તા પર ફસાયા છે, જેના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. તો જૂનાગઢની ફરી એકવાર બગડતી સ્થિતિ પર નજર કરીએ. We'll be right back.
નખત્રાણામાં તો એવો વરસાદ પડ્યો કે ઉખેડા પાસે નદીના પ્રવાહને કારણે કાર આખીને આખી તણાઈ ગઈ. માંડ માંડ ત્યાં ગામના લોકો આવ્યા. સરપંચ સહિતના સ્થાનિક લોકોએ કારમાં બેઠેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો અને એ ડૂબતી કારના જે દ્રશ્ય સામે આવ્યા છે એ ખૂબ ભયાનક છે. તો નખત્રાણાના એ દ્રશ્ય પર પણ નજર કરીએ. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે બે દિવસ અતિથી અતિભારે વરસાદ ગુજરાતમાં પડવાનો છે. તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.